तो सहयोगी चांदनी शुक्ला आपणी साथे चांदनी गुड मॉर्निंग एक इवेंटनी राह जोई रह्या हता जे निवेदनो आवी रह्या छे तेनाथी लाल निशानना संकेतो अत्यारे फिलहाल समजावो शुं क्यूज बनी रह्या छे अमेरिकन मार्केट्सथी जी अश्य गुड मॉर्निंग અને જે રીતે તમે જણાવ્યું કે એક મહત્વની ઇવેન્ટ જેની માર્કેટ રાહ જોઈ રહ્યું હતું તો એ પહેલાં નર્વસનેસ ગઈકાલે ભારતીય બજારમાં પણ આપણને જોવા મળી હતી તો ફેડનો નિર્ણય ફાઇનલી હવે આપણી સામે છે એના પર વાત કરીએ પહેલાં ઇન્ડાઇસિસ પર નજર કરીએ નાસ્ટેક 1.5% સુધી ઘટાડો જોવા મળ્યો તો S&P 500 1% ઘટ્યો ડાઉ જોન્સ પણ 5% ઘટાડા સાથે તો ઓવરઓલ એક ઘટાડા સાથેનું સેશન રહ્યું હતું અને મોટા ટેક શેર્સમાં એક ઘટાડો આવ્યો હતો એને કારણે આપણે જોઈ રહ્યા છીએ કે નાસ્ટેકમાં સૌથી વધારે ઘટાડો થતો દેખાઈ રહ્યો છે આ વર્ષે હજુ પણ જે છે એકવાર વ્યાજદર વધવાના સંકેત જે છે અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે ફેડ તરફથી જે નિર્ણય આવ્યો છે એમાં નિવેદન આવ્યું છે જેરોમ પોવેલ તરફથી તો એને કારણે આજે આશંકા છે અને જે નિવેદનમાં આવ્યું છે એને કારણે દબાણ માર્કેટ પર આપણને દેખાયું હતું 2024માં ફેડનું જે વલણ છે એ પણ કડક હજુ પણ રહેશે એની પણ આશંકા બનતી દેખાઈ રહી છે 19 સભ્યો જે છે ફેડ મેમ્બર્સ જે છે એમાંથી 12 સભ્યોએ દરો વધારવાના પક્ષમાં જે છે એ વોટ આપ્યો છે તો એ મહત્વનું છે તો હાલ પૂરતું તો પોઝ કરવામાં આવ્યું છે પરંતુ આગળ જે જેરોમ પોવેલની કમેન્ટ્રી છે એને લીધે જે છે હોકીશ કમેન્ટ્રીને લીધે આપણને એક દબાણ જોવા મળ્યું હતું બોન્ડ ડીલના ફ્રન્ટ પર તેજી છે તો એને કારણે પણ બજારમાં દબાણ છે બોન્ડ ડીલ પર આપણે પછી વાત કરીશું પરંતુ અત્યારે દરોને લઈને જે મહત્વની ઇવેન્ટ હતી એના પર વાત કરી લઈએ દરોમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો ફેડે અહીંયાથી કોઈ વ્યાજ દરોમાં બદલાવ નથી કર્યો અને યુએસમાં દર હાલ 5.25%થી 5.5% પર યથાવત રાખતા એટલે એક પોઝની જે એક આશંકા બનતી દેખાઈ રહી હતી એ રીતે જ નિર્ણય આપણને દેખાઈ રહ્યો છે પરંતુ હવે જોઈએ કે જેરોમ પોવેલની સ્પીચમાં એવું તો શું આવ્યું છે કમેન્ટ્રીમાં કે ખાસ કરીને માર્કેટ આટલું નેગેટિવ રિએક્ટ કર્યું છે તો એમનું કહેવું છે કે મોંઘવારીને કાબૂમાં લેવું એ જ ફેડની પ્રાથમિકતા છે આપણે જાણીએ છીએ કે અવારનવાર એમના સ્ટેટમેન્ટમાં આ વસ્તુ આવે છે અને ઊંચા વ્યાજદર જે છે લાંબા સમય સુધી શક્ય હજુ પણ રહેશે એટલે દરોમાં વધારો અત્યારે નથી કર્યો પરંતુ હજુ પણ દર વધી શકે છે આગળ જતા અને આ વર્ષે એકવાર દરમાં વધારા માટેની એક શક્યતા છે એટલે હવે કેટલા મહિના બાકી છે આ વર્ષને આપણે જાણીએ છીએ કે નવેમ્બર ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં વધારાના સંકેત સીધા એમની કમેન્ટ્રીમાંથી આવતા દેખાઈ રહ્યા છે અને દરોમાં જે વધારો છે એનો નિર્ણય ડેટા બેઝડ રહેશે એટલે ડેટા આગળ જતા જે યુએસ માર્કેટ માટે આવશે ત્યાં આગળ જતા નિર્ણય પણ આપણને દેખાશે મજબૂત કન્ઝ્યુમર સ્પેન્ડિંગથી જીડીપીમાં પણ વધારો થયો છે તેમનું કહેવું છે અને 2026 સુધીમાં મોંઘવારી દર 2% જે હાલનું ફેડનું લક્ષ્યાંક છે યશ એ અહીંયાથી એમનું કહેવું છે કે 2%નું જે લક્ષ્યાંક છે 2026 સુધીમાં આવી શકે છે એટલે ત્યાં સુધી દરોમાં વધારાને લઈ અને કંઈક ને કંઈક નિર્ણય આપણને ફેડ તરફથી દેખાશે તો આ બધા ફેક્ટર્સ છે અને જે કમેન્ટ્રી છે જેને લીધે આપણને એક દબાણ યુએસ માર્કેટમાં જોવા મળ્યું હતું તો ફેડના વધારાને લઈને ફેડ મેમ્બર્સ વ્યાજદરમાં વધારાને લઈને ફેડ મેમ્બર્સ શું માની રહ્યા છે 12 ફેડ મેમ્બર્સનું માનવું છે કે દરોમાં વધારો થવો જોઈએ અને 7નું માનવું છે કે દરોમાં વધારો ન થવો જોઈએ એટલે મેજોરિટી અહીંથી ક્લિયરલી આપણે જોઈ રહ્યા છીએ કે ફેડ સદસ્યો જે છે માની રહ્યા છે કે દરોમાં આગળ વધારો થવો જોઈએ હવે નજર કરીએ બોન્ડ ડીલ તરફથી મહત્વની ઇવેન્ટ આપણે નજર કરી કે જેણે દબાણ બનાવ્યું હતું બોન્ડ ડીલના ફ્રન્ટ પર એક તેજી તો હજુ ચિંતા બનતી દેખાઈ રહી છે 17 વર્ષની ઊંચાઈ પર 2 વર્ષની બોન્ડીલ આપણને પહોંચતી દેખાઈ રહી છે અને લગભગ 16 વર્ષની ઊંચાઈ પર 10 વર્ષની બોન્ડીલ આપણને દેખાઈ રહી છે આ બંને પર નજર કરીએ યુએસ બોન્ડીલ પર 10 વર્ષની બોન્ડીલ 4.44% પર પહોંચતી દેખાઈ રહી છે તો 2 વર્ષની બોન્ડીલ હવે 5%ને પણ પાર લગભગ 5.25%ને નજીક આપણને પહોંચતી દેખાઈ રહી છે તો કોઈ ક્યુઝ ગ્લોબલ માર્કેટ તરફથી કોઈ સપોર્ટિવ નથી દેખાઈ રહ્યા આપણને ચિંતા જ બનતી દેખાઈ રહી છે યુએસ માર્કેટ તરફથી ગણો કે બોન્ડીલના ફ્રન્ટ પર ગણો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ આજે સવારથી આપણને ઘટાડા સંકેત બનતા દેખાઈ રહ્યા છે અત્યારે ગિફ્ટ નિફ્ટી 50 એકનું દબાણ બતાવી રહ્યું છે યશ પરંતુ નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન જે છે એક ખાસા એવા દબાણ સાથે ભારતીય બજારમાં આજે શરૂઆત થઈ શકે છે કારણ કે નિફ્ટીની પણ સાપ્તાહિક એક્સપાયરી ફોકસ રહેશે પરંતુ એક નેગેટિવ ફ્યુઝ જ મળતા દેખાઈ રહ્યા છે